સોક્રેટિસ એક સમયના અતિ બુદ્ધિશાળી મહાન ક્રાંતિકારી દાર્શનિક વિચારક થયા. એમના એક શિષ્યએ એમને વિનંતી કરી, એમને મોટી દુકાનમાં લઈ ગયા, આજની ભાષામાં મોલમાં. એને એમ હતું, મારા ગુરુદેવ ગરીબ છે, એને હું એટલી બધી ભેટ આપું એ સુખી થઈ જાય. આખો સ્ટોર જોઈ સોક્રેટિસના ફેસ ઉપર સ્માઇલિંગ હતું, હસતા હતા, પ્રસન્ન હતા. શિષ્યને એમ થયું, ચાલો ગુરુદેવ પ્રસન્ન તો છે. વિનંતી કરી કે ગુરુ મહારાજ, આમાંથી જેટલું જોઈએ ને જે કંઈ જોઈએ ને બધું તમે લઈ લો. કહેવાય છે સોક્રેટિસ હસવા લાગ્યા. શિષ્યએ કહ્યું, આપ સંકોચ ન રાખતા, જેટલું જોઈએ બધું લઈ લો. આપની ગરીબી જોઈ મને કાયમ એમ થતું કે હું તમને એક દિવસ આ દુકાનમાં લઈ જઈશ અને તમને બધું ખરીદી આપીશ. ત્યારે સોક્રેટિસ હસતા હસતા બોલ્યા, ભાઈ, મારા હસવાનું કારણ મારી ગરીબી નથી, તો હું એટલા માટે હસું છું. આટલી મોટી દુકાન, આટલી બધી વસ્તુ, લોકો આ લેવા માટે આવે છે. મને આનંદ એ વાતનો છે, આમાંની એક પણ વસ્તુ મારી પાસે નથી, છતાં હું કેટલો સુખી છું, કેટલો સુખી છું. આખા ગામને, આખા નગરને આ દુકાનમાં આવવું પડે છે, હું એક પણ વખત નથી આવ્યો, તેમ છતાં હું સુખી છું. જોયું કેટલી વસ્તુ આપણી પાસે છે, એનાથી આપણે અહંકાર અને આસક્તિનું પોષણ કરતા હોઈએ છીએ. આપણને ખબર નથી, સમય આવશે ને એક પણ વસ્તુ સાથે નથી આવવાની, બધી છોડીને જવાનું છે. સોક્રેટિસની વિચારધારા, આમાંની એક પણ વસ્તુ મારી પાસે નથી, છતાં હું કેટલો સુખી છું.